હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં ભાજપની અશરફનગર કસ્બા વિસ્તારમાં જંગી જાહેર સભા યોજાઈ હતી જ્યાં બે હજાર પંદરમાં પાલિકાની ચૂંટણીમાં ભાજપને ખોબલે ખોબલે મતો આપ્યા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે તાલુકા જિલ્લા અને પાલિકાના ભાજપના ઉમેદવારો મત માટે પ્રચારમાં એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હિંમતનગર પાલિકામાં ભાજપના ઉમેદવારોને લઘુમતી વિસ્તારમાં આવકારે સંગઠનને આશ્ચર્યચકિત કરી દીધા હતા વાત છે હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર સાતની જ્યાં બે હજાર પંદરમાં પણ અશરફનગર કસબા વિસ્તારમાંથી ભાજપના ઉમેદવારોને સત્સોથી વધુ મતો મળ્યા હતા જે વોર્ડના અશરફનગર કસબા વિસ્તારમાં ભાજપના ઉમેદવારોનો વિકાસ કામ બોલે છે એ જ વિસ્તારમાં ફરીવાર બે હજાર એકવીસની ચૂંટણીમાં વોર્ડ નંબર સાતના કસબા વિસ્તારમાં જંગી ચૂંટણી સભા યોજાઈ હતી જેમાં પંદરસોથી પણ વધુ રહીશો હાજર રહ્યા હતા જે સભાને સ્થાનિક ભાજપના ઉમેદવાર અમૃત પુરોહિતે સંબોધન કર્યું હતું પોતાના બાળપણથી લઈને અત્યાર સુધીની સફરની યાદો મતદારોને યાદ અપાવી પેનલ માટે મત માગ્યા હતા તો પ્રદેશ ઉપાધ્યક્ષ કુમારી કૌશલ્યા કુંવરબા જિલ્લા ભાજપના પ્રમુખ જેડી પટેલ હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા જંગી જાહેર સભાને સંબોધી હતી આ જાહેર સભામાં મતદારોને ફરીવાર ભાજપને વિજેતા બનાવવા માટે મત અવશ્ય આપશુંની વાત મતદારો વચ્ચે મૂકી હતી તો આ સભામાં બાબુલાલ સોનાજી રાજપુરોહિત સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જેડેસ ટીવી હિંમતનગર